आजे आदरणीय वडाप्रधानश्रीए बे भागमां मीटिंग राखेली हती। जे राज्योमां केसो वधा छे एवा 8 राज्योनी मीटिंग हती, पछी बीजा भागमां बधा मुख्यमंत्रीओ वेक्सिन माटेनी बीजी मीटिंग हती। 8 राज्योना जे चर्चा थई એમાં આપણો નંબર સૌથી છેલ્લો છે કે જે રાજ્યોમાં એક્ટિવ કેસ વધ્યા છે એવા 8 રાજ્યોમાં ગુજરાત સૌથી છેલ્લો છે। દાખલા તરીકે મહારાષ્ટ્ર તો એક્ટિવ કેસની સંખ્યા 82,000 છે, કેરાલા તો 65,000 છે, દિલ્હી 40,000 છે, તો ગુજરાત એમાં 13,600 છે। એટલે 8 રાજ્યોમાં સૌથી છેલ્લું રાજ્ય આપણું છે। અને જે રેશિયો પોઝિટિવિટી રેટનો એમાં પણ ગુજરાત સૌથી છેલ્લો છે। જેટલા ટેસ્ટિંગ થાય છે એમાં ગુજરાતના જે કેસો પોઝિટિવ નીકળે છે એમાં પણ ગુજરાત સૌથી છેલ્લો છે। પરંતુ એક વાત સ્વીકારવી પડે કે પહેલાં લગભગ 1,100 કેસ આવતા હતા, આજે આપણે 1,500 સુધી પહોંચ્યા છીએ। આપણે જે કેસ વધ્યા છે, દાખલા તરીકે અમદાવાદમાં પહેલાં 150-200 કેસ આવતા હતા, આજે 325 કેસ સુધી પહોંચ્યા છીએ। એટલે એ સ્વીકારીને આખી વ્યવસ્થાઓ બનાવી છે। હું એમ માનું છું કે ગુજરાતની જનતાને હું આશ્વસ્ત કરું છું તમારા માધ્યમથી કે પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ છે, ગભરાવાની પણ જરૂર નથી, સાવચેતી રાખવાની આવશ્યકતા છે કે સંક્રમણ વધ્યું છે તો આપણે સંક્રમિત ઓછામાં ઓછા લોકો થાય એ માટેના છેલ્લા અઠવાડિયામાં ઘણા બધા નિર્ણયો કર્યા છે, જેમ કે રાત્રિ કર્ફ્યુ, વીકેન્ડ કર્ફ્યુ, જે રીતે આપણે લગ્નમાં સંખ્યા ઘટાડી સ્કૂલો ચાલુ કરવાનું મોકૂફ રાખ્યું, આવા અનેક નિર્ણય કર્યા છે કે જેથી સંક્રમણ ઘટે। પરંતુ સંક્રમિત થાય અને કેસોની સંખ્યા વધે તો એને તુરંત હોસ્પિટલમાં બેડ મળે, તરત ડૉક્ટરની સારવાર મળે, દવાઓ મળી જાય, ઇન્જેક્શન મળી જાય અને જલ્દી રિકવરી થઈને માણસ પાછો જાય। આ સરકારની જવાબદારી છે અને આ બંને દિશામાં પરફેક્ટ કામ થઈ રહ્યા છે। અમદાવાદમાં પણ 8,500 બેડ અમે તૈયાર રાખ્યા છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બેડ વગરનું ન રહે, ઝડપથી એને સારવાર મળે। સાથે સાથે કેસો ઘટાડવા માટે અમદાવાદમાં 104 કોરોના સંક્રમિત થયેલા લોકોની ઘર ઘરે જે લોકો છે એમને દરરોજ ડૉક્ટર ચેક કરે, જેને કંઈ નાના મોટા પ્રોબ્લેમ છે એ કોલ કરે, પેશન્ટને હોસ્પિટલમાં પહોંચાડવા માટે 108ની સુવિધા સાથે જોડીને વ્યવસ્થા બનાવી છે। એક પરફેક્ટ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે અને આપણે સંક્રમણ ઉપર નિયંત્રિત કરવા માટેના પ્રયત્ન કરીએ છીએ। આ ચર્ચા પણ આદરણીય વડાપ્રધાનને મેં મારી સ્પીચમાં ડિટેલમાં આખી વાત વર્ણવી છે અને ભારત સરકાર સાથે એમનું માર્ગદર્શન પણ લીધું છે। બીજો ભાગ જે વેક્સિનનો થયો એમાં વડાપ્રધાનશ્રીએ નીતિ આયોગના ડૉક્ટર પોલને કીધું કે પ્રેઝન્ટેશન કરે, એમાં ભારતમાં 5 કંપની વેક્સિન બનાવી રહી છે, ઝડપથી વેક્સિન આવશે, ક્યારે આવશે શું છે કીધું નથી, તો આ વેક્સિનની પ્રાયોરિટી કેવી રીતે આપવી, પહેલાં કોને આપવી, કે સિસ્ટમ પણ એવી ટ્રાન્સપરન્ટ બને કે જેથી કોઈ ગરબડ ન થાય, તો ચર્ચાઓ બધી થઈ છે। એમાં કેન્દ્ર સરકારનું પોર્ટલ બન્યું છે, પહેલો સ્પેલ એ હેલ્થ વર્કરને મળે, ડૉક્ટરો, નર્સ, મેડિકલ સ્ટાફ કે જે સીધા કોરોનાની સાથે ફ્રન્ટલાઇનમાં લડે છે એ બધાને પહેલાં વેક્સિન મળી જાય। બીજો સ્લોટ કે જે લોકો કોરોનાના કામમાં સરકારી કર્મચારીઓ જોડાયેલા છે, મ્યુનિસિપાલિટીના સફાઈ કામદારથી માંડીને બધા જોડાયેલા છે, એ બધા લોકોને આપવી। ત્રીજો સ્પેલ મૃત્યુનો આંક અને સંક્રમણ એમાં એજ લિમિટમાં 50 થી વધુ વર્ષના લોકોને વધારે થયું છે સંક્રમણ,
તો પછી ત્રીજા સ્પેલમાં 50 વર્ષથી ઉપરના લોકોને આપવી, અને ચોથા સ્પેલમાં 50થી નીચે પર જેને રોગ છે, કોમોર્બિડ છે, કે જેને કેન્સર થયું છે, 50થી નીચે કિડનીનો રોગ છે, લીવરનો રોગ છે, કંઈ પણ જાતની અશક્તિ છે, કે જે કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા છે, એવા ચોથા લોકોને આપવી. અને જે રીતે ઇલેક્શનમાં બૂથ ઊભા થાય છે એમ વિસ્તારસો બૂથ, અને બૂથમાં આ બધું ડિસ્ટ્રીબ્યુશનને લગાવવાની કામગીરી થાય, કાર્યક્રમ જાહેર થશે જ્યારે થશે ત્યારે, આવી એક ફૂલ પ્રૂફ વ્યવસ્થા અંગેની ચર્ચા, સૂચનો, બધી ચર્ચાઓ થઈ છે. ગુજરાત સરકારની પણ બે કમિટી, સ્ટેરિંગ કમિટી, ચીફ સેક્રેટરીના અધ્યક્ષતામાં અને એક હેલ્થ સેક્રેટરીના અધ્યક્ષતામાં બનાવી છે, અને એ લોકો ડિટેલ પ્લાનિંગ કરી રહ્યા છે.